નમસ્તે બલરામભાઈ. નમસ્તે. કયું ગામ તમારું? ખંભરા. સરસ. બલરામભાઈ, તમને જે છે એ ભગંદરની તકલીફ હતી લાંબા સમયથી, જે છે એ મળમાર્ગમાં ગુમડું થયા રાખતું અને એમાંથી પ્રવાહી નીકળ્યા રાખતું અને તકલીફ રહેતી. આ ફરિયાદ તમને કેટલા વર્ષથી હતી? ઓછામાં 10-15 વર્ષથી હતી. બરાબર. અને પછી તમે એના માટે કેટલા સર્જન ડૉક્ટરને બતાવ્યું હતું? બે સરને બતાવ્યું. બે ડૉક્ટરને બતાવ્યું હતું. તો એમણે તમને શું ઓપરેશનની સલાહ આપી હતી? ઓપરેશનની સલાહ આપી હતી. બરાબર. એમણે કીધું કે તમને ફિસ્ચ્યુલા ભકંદર છે ને ઓપરેશન કરવું પડશે. હવે તમે જ્યારે આપણે સંજીવનીમાં સારવાર માટે આવ્યા અને આપણે રેગ્યુલર 4 મહિના સારવાર કરી અને ત્યાં વ્રણબસ્તી એટલે કે ત્યાં આપણે સતત તેલની એક ટ્રીટમેન્ટ કરતા હતા, તો એ ટ્રીટમેન્ટ કર્યા પછી હવે તમને જે છે એ ત્યાં કેવું છે? હવે બહુ સારું થઈ ગયું સાહેબ, એકદમ સારું. હવે કાંઈ નથી, એમ નથી, પરું નીકળતું નથી, કાંઈ સાવ મટી ગયું એમ. બરાબર. અત્યારે ત્યાં સાવરૂજ આવી ગઈ ને? સાવરૂજ આવી ગઈ. જેવી ચામડી હોય ચામડી થઈ ગઈ. બરાબર. અંદર પણ કઈ દુખાવો? અંદર કઈ દુખાવો નથી, કઈ બિલકુલ નથી. અને એને મટી ગયું ને પણ 1 વર્ષ થઈ ગયું. મટી ગયું ને 1 વર્ષ થઈ ગયું. આપણી દવાઓ બધી બંધ થઈને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું. બરાબર. તોય પણ ફરીથી ઉઠલો નથી મારે. બરાબર છે. અને તમે જે દવાઓ ને બધું કર્યું હતું એના પછી જે છે એ અત્યારે ચેકઅપ કર્યું આપણે? યસ, બરાબર. હમણાં બરાબર, હમણાં ચેકઅપ કર્યું. અત્યારે ફરી કોઈ ઉથલો નથી? ઉથલો નથી. તમે ત્યાં રૂટીન ચેકઅપ માટે મારી પાસે આવ્યા હતા અને મેં ચેક કર્યું છે, પણ એમાં અત્યારે તો કોઈ જાતનું ત્યાં ભકંદર કે કોઈ વ્રણ કે કોઈ ઘા કે કોઈ જાતનો પસ આવતો, ચીકાશ આવતી એવું કઈ છે નહીં. બરાબર. અને તમને રૂટીનમાં પણ ક્યારે અત્યારે હવે આવે છે મળમાર્ગમાં ચીકાશ કે એવું કઈ નથી આવતો સાહેબ? બરાબર. આયુર્વેદ સારવારથી તમારું ભકંદર ઓપરેશન વગર મટી ગયું. 100% મટી. હા, 100% મટી. બલરામભાઈ, જે લોકો જે છે એ હરસમસા ને ભકંદરથી પરેશાન છે ને જેમને ઓપરેશન કરવાની સલાહ ડોક્ટરે આપેલી હોય છે, એવા લોકો માટે તમે શું કહેવા માંગશો? એટલે સાહેબ, ઓપરેશન કરતા તો આયુર્વેદિક દવા લેવી સારી એમ મારું માનવું એમ. બરાબર. અને એમણે ઓપરેશન કરાવતા પહેલા એક વખત આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી એમ. ધન્યવાદ બલરામભાઈ. નમસ્તે. નમસ્તે.